સુરતમાં કોરોના સંક્રમણમાં સુરત કોર્પોરેશનના કર્મચારીઓને ફરજ બજાવતા પોતાનો જીવ ગુમાવ્યો છે એવા 45 કરતાં વધુ કર્મચારીઓની કોરોના સંક્રમણના પહેલા તબક્કામાં અને બીજા તબક્કામાં મોત નિપજવા પામ્યા છે, જેના ઘરના લોકોને હજુ સુધી સરકાર તરફથી કોઈ સહાય નહીં મળતા કલેક્ટરશ્રીની રજૂઆત કરવામાં આવી હતી. કોરોના સંક્રમણમાં સુરત કોર્પોરેશનના કર્મચારીઓને ફરજ બજાવતા પોતાનો જીવ ગુમાવ્યો છે તેવા 45 પણ કરતાં વધુ કર્મચારીઓની કોરોના સંક્રમણના પહેલા તબક્કામાં અને બીજા તબક્કામાં મોત નિપજ્યા છે. ફ્રન્ટલાઇનર વોરિયર તરીકે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ફરજ બજાવવા દરમિયાન કોઈપણ કર્મચારીનું નિધન થાય તો તેના માટે ₹50 લાખ કેન્દ્ર સરકાર દ્વારા અને ₹25 લાખ રાજ્ય સરકાર દ્વારા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં કોર્પોરેશનના 4 કર્મચારીને આર્થિક સહાય મળી ચૂકી છે, પરંતુ અન્ય 41 જેટલા કર્મચારીઓના પરિવારને 7 થી 8 મહિના થવા છતાં પણ હજી સુધી રાજ્ય સરકારની આર્થિક સહાય મળી નથી, જેથી કરીને આ લોકોએ રજૂઆત કરી હતી. સુરત મહાનગરપાલિકાના કોરોનામાં મૃત્યુ પામેલા કર્મચારીઓના ઘરના લોકોને સરકાર વહેલામાં વહેલી તકે સહાય જાહેર કરે તે માટે રજૂઆત કરવામાં આવી છે. અસસેડા સાથે પ્રકાશવાળા, G10 ફેડ્યુઝ.